अंग्रेजी में आजनो आपणो टॉपिक छे फंक्शन वर्ड्स। विद्यार्थी मित्रों, नवा अभ्यासक्रम तथा कॉम्युनिकेटिव लैंग्वेज टीचिंग एप्रोच मुजबना फंक्शनल सिलेबस नी अंदर प्रथम एल एटले के लिसन, एस एटले के सी, आर एटले के रीड अने अंते डब्ल्यू एटले के राइट करवा माटे धोरण 9-12 नी नवी पुस्तिकानी अंदर प्रथम आपने वोकेबुलरी, कॉम्प्रिहेंशन, लैंग्वेज प्रेक्टिस अने अंत में राइटिंग एक्सरसाइज करवा माटे आपेली छे, जे तमे अंग्रेजीना दरेक यूनिटना अंते जोई शकशो। फंक्शनल वर्ड्स पाका करवा माटे एक शॉर्टकट छे के तमे अंग्रेजीना यूनिटनू वारंवार वाचन करो। यूनिटना अंत में आपणने आपेला दरेक एक्सरसाइज जे छे, वोकेबुलरी होय, कॉम्प्रिहेंशन होय, लैंग्वेज प्रेक्टिस होय के राइटिंग होय, एनो तमे महावरो वधारो અને તેમાં આવતા કોઈપણ અગત્યના સ્પેલિંગ જે છે, ખાસ કરીને વર્બ એટલે કે ક્રિયાપદો જે છે એ અન્ડરલાઇન કરો અથવા હાઇલાઇટ કરો અને દરરોજ વાંચશો તો આ ફંક્શનલ વર્ડના આધારે તેના ઉપયોગથી તમે અંગ્રેજીના 80 અથવા 100 ગુણના પેપરની અંદર એક તો ક્વેશ્ચન્સ આન્સર જે છે એ તમે સાચા અને સારી રીતે લખી શકશો। રિપોર્ટ, એસે, ઇમેલ, પિક્ચર સ્ટોરી અને કન્વર્ઝેશન આપણને જે પરીક્ષામાં पूछे छे ए तमे व्यवस्थित जवाब आपी शकशो। हालना मोटा भागना विद्यार्थीओने कविता आधारित एटले के पोयमना जे प्रश्नों पूछवामां आवे छे तेना आंसर आपवामां खूब तकलीफ पड़े छे। फकरा आधारित कोईपण पाठना प्रश्नों आपवामां आवे तो तेओ फकरामांथी कोईपण लीटी जे छे ते जोईने बैठे बैठी छापी मारे छे। तेमां कई रीते केटलुं लखाण लखवुं, केटला कया फेरफार करवा, डायरेक्ट इनडायरेक्ट, एक्टिव पेसिव अथवा काळनी जे ફેરફાર થતા હોય છે કાળ આધારિત એ ધ્યાનમાં લેવાના હોય છે। તે ધ્યાનમાં લીધા વગર બે ઓપ્શન તમારી પાસે રહેતા હોય છે, ક્યાં તો સવાલનો જવાબ જે છે આખે આખો ગોખી નાખો અને ઓપ્શન નંબર 2માં જેમાં તમે પોતે સમજીને આખો જવાબ લખશો તો સમજીને જવાબ લખેલા પ્રશ્નોના જે માર્ક આપણને મળવાના છે એ ગોખણપટ્ટી કરેલા પ્રશ્નોના જવાબ કરતાં વધુ મળશે। ફંક્શન વર્ડ જે છે એ ક્યાં અને કેવા કેટલા આપણને વપરાવવામાં ઉપયોગમાં આવે છે એ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં તમે કન્ટેન્ટ એટલે કે અનુક્રમણિકાની અંદર જે તે યુનિટના ટાઇટલની બાજુમાં આ જોઈ શકો છો। આ ગ્રામરની અંદર આપણે જે જે યુનિટ ભણવાના છે તે યુનિટની ટોટલ માહિતી જે છે એ આપણને અનુક્રમણિકામાં આપી દીધી છે। તો તમારું કામ છે કે યુનિટના અંતમાં તમને આપવામાં આવતી તમામ પ્રકારની એક્સરસાઇઝિસ જે છે એની પ્રેક્ટિસ કરવી, વારંવાર વાંચન કરવું। ફંક્શન વર્ડની અંદર આજે આપણે 3 ફંક્શન વર્ડ જોવા છે, જેમાં 1 ફંક્શન વર્ડના 4 પેટા પ્રકાર આવશે। ફંક્શન વર્ડમાં સૌથી અગત્યનું કામ છે તમારા માટે ક્રિયાપદોના વિવિધ રૂપો એટલે કે ટુવાળું રૂપ, ભૂતકાળનું અને ભૂતકૃતનું રૂપ જે છે એ યાદ રાખવા। દર 10 ક્રિયાપદોમાંથી 8 ક્રિયાપદ એવા આવશે કે જેમના ભૂતકાળની રૂપની પાછળ ઈડી અથવા ઈએન પ્રત્યય લાગે છે, જેમ કે પ્લે, પ્લેઇડ, પ્લેઇડ। 2 રૂપ એવા આવશે કે જેમના ભૂતકાળમાં એક રૂપ જે છે એ નિયમિત થાય છે એટલે કે કટ કટ કટ, ત્રણેય રૂપ સરખા થતા હોય, અને એક રૂપ આવશે અનિયમિત કે જેની અંદર ભૂતકાળ અને ભૂતકૃદન જે છે એ અલગ અલગ રૂપ આવતા હોય, દાખલા તરીકે ઈટ, એટ, ઈટન। તો આ ક્રિયાપદોમાં કઈ રીતે ફેરફાર થાય છે, અક્ષર ક્યારે બેવડાય, વાયનો આય ક્યારે થાય, આ તમામ નીતિ નિયમો જે છે એ તમારે ધ્યાનમાં રાખીને રૂપ પાકા કરવાના છે। પાકા કરતી વખતે ગોખણપટ્ટી બિલકુલ ન કરશો, વારંવાર વાંચશો તો તરત તમને આ રૂપો યાદ રહી જશે। ફંક્શન વર્ડની અંદર આપણું પહેલું ફંક્શન છે આજનું ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, ભૂતકાળની કોઈ ક્રિયાઓને કે ઘટનાઓને તમારે દર્શાવવાની છે। આ દર્શાવવા તમે ભૂતકાળના રૂપ ડીડ નોટ, વોઝ, વેર, હેડ અથવા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ યુઝ કરી શકો છો। દાખલા તરીકે આઈ સેલિબ્રેટેડ માય બર્થડે પાર્ટી યસ્ટરડે, જૈનિલ ડીડ નોટ ગો ટુ ટ્યુશન યસ્ટરડે, શી વોઝ ટેલિંગ સ્ટોરી ધેન। આ દરેકમાં ધેન જે છે તમે જુઓ, યસ્ટરડે અને ધેન એ ભૂતકાળ સૂચક શબ્દો છે, ઉપરાંત ક્રિયાપદ ઉપર ખાસ ધ્યાન આપશો કે જે ભૂતકાળના છે। બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી કે જેની અંદર તમે શક્યતા બતાવો છો, જેના શબ્દો છે કીવર્ડ પૈકી મે અને માઇટ। દાખલા તરીકે વી મે વિઝિટ સોમનાથ ધીસ યર, યુ માઇટ રિકવર ફ્રોમ ધીસ ઇલનેસ। એક્સપ્રેસિંગ નેસેસિટી જરૂરિયાત, ફરજિયાતપણું હોવું અથવા નૈતિકતાના ધોરણે તમારે આમ કરવું જ જોઈએ,
જ્યારે તેવી ભાવના આવે ત્યારે આપણે વાપરીએ છીએ તેના બે શબ્દો છે કીવર્ડ પૈકી મસ્ટ અને હેવ ટુ. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ્સ મસ્ટ વેર યુનિફોર્મ એટ સ્કૂલ, યુ હેવ ટુ વેર સ્પેક્ટેકલ્સ નાવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેરનો સ્પેલિંગ જે છે ભૂલથી ખોટો લખાયો છે. સાચો સ્પેલિંગ તમે યાદ રાખશો ડબલ્યુ ઈ એ આર. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, નૈતિકતાના ધોરણે તમે કોઈકની બાબતમાં કૃતજ્ઞતા દર્શાવતા હો અથવા આમ કરવું જોઈએ એવી તમારામાં ભાવના હોય ત્યારે આપણે લોકો શેલ અથવા શુડ વાપરીએ છીએ. દાખલા તરીકે વી શુડ રિસ્પેક્ટ ધ એજ્ડ. ફરજિયાતપણું નથી પરંતુ નૈતિકતાના ધોરણે તે કરવું જોઈએ એ ભાવના પૈકી. એક્સપ્રેસિંગ એબિલિટી, તમારી ક્ષમતા સૂચક શબ્દો, તેના માટે બે વર્ડ છે કેન અથવા કુડ. દાખલા તરીકે આઈ કેન સોલ્વ ધીસ સમ, જૈનિલ કુડ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ત્રીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી એન્ડ મેનર્સ. ફ્રિકવન્સીનો મતલબ થાય છે વારંવાર પુનરાવર્તન થતું હોય કોઈ ઘટના કે કોઈ ક્રિયા જે છે એ તમે નિયમિત ધોરણે દરરોજ કરતા હો એવા સૂચક શબ્દો. ખાસ કરીને તમે જોયા હશે, વાંચ્યા હશે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝવલી, ઓકેશનલી, ઓફન. અથવા મેનર્સના ભાગરૂપે કોઈ ઘટનાઓ કે તમે અમુક પ્રક્રિયા જે છે એ કેવી રીતે પહેલાં કરતા હતા એ ઘટનાક્રમ સૂચવવા માટે એડવર્બ અથવા એડજેક્ટિવ તરીકે જેની અંદર પાછળ છેલ્લે એલવાય પ્રત્યય આવતા હોય તેવા કોઈ પણ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. દાખલા તરીકે માય ગ્રાન્ડફાધર સ્પીક સ્લોલી, આઈ યુઝવલી ટેક ટી ઇન ધ અર્લી મોર્નિંગ, આઈ વર્ક આઉટ માય સમ સ્લોલી, હી નેવર કોપીઝ આન્સર્સ, ટીના ઓકેશનલી ક્રાઇઝ એટ સ્કૂલ. આ સાથે તમે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકની અંદર યુનિટ વાઇઝ દરેક યુનિટને તમે ધ્યાનથી શાંતિથી વાંચશો સમજશો. આજના આ ટોપિકમાં જેટલા પણ કીવર્ડ આવ્યા છે તે કીવર્ડવાળા કોઈ પણ વાક્ય તમારા વાંચન દરમિયાન ધ્યાનમાં આવે તો તે ખાસ સમજો કે કીવર્ડના આધારે તે કયું ફંક્શન દર્શાવે છે. જો તમને આ વસ્તુ ખબર પડી જશે તો તમે અંગ્રેજીના કોઈપણ સવાલના જવાબ જે છે એ સારી રીતે આપી શકશો. મૌખિક રીતે તમે કોઈપણ શોર્ટ નોટ, એસે, ઈમેલ અથવા તમે કન્વર્ઝેશન જે છે અથવા પિક્ચર સ્ટોરી જે છે તમે તમારી રીતે બોલી શકશો. ગોખણપટ્ટી તેમાં બિલકુલ નહીં આવે. અંગ્રેજીનો આ જે ટોપિક છે ખૂબ સરળ છે પણ આપણે તેને સમજીને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. આજના ટોપિકમાં તમને કોઈ પણ બાબત ન સમજાવી હોય જેમાં ખ્યાલ ન આવ્યો હોય તેના માટે આપ મને ચોક્કસ વોટ્સએપ કરી શકશો.